विद्यार्थी मित्रों नमस्ते। लिबर्टी कैरियर एकेडमी ऑनलाइन क्रेश कोर्स में आपनु स्वागत छे। विद्यार्थी मित्रों आगळना सेशन में आपणे केटलाक अपवादरूप पदार्थों में परमाणुनो ऑक्सिडेशन आंक शोध्यो, त्यार बाद एना केटलाक उपयोगो जोया, तुल्य भार शोधी शकाय, एना सूत्र मेळवा, पछी एसिडिकता बेसिकता नक्की करी शकाय एनी वात करी। तो तुल्य भार में केटलीक रिएक्शनों तमारी याद राखवी पड़शे जेनी अंदर केटला इलेक्ट्रॉन फेरफार थाय छे। आपणे ए पण भणी गया के महत्तम ऑक्सिडेशन आंक धरावतो होय पोतानी अंदर तो ये हमेशा ऑक्सिडेशन करता पदार्थ कहेवाय, अने न्यूनतम ऑक्सिडेशन आंक धरावतो होय ए हमेशा रिडक्शन करता पदार्थ कहेवाय। तो आजे केटलाक ऑक्सिडेशन करता पदार्थ अने रिडक्शन करता पदार्थनी रिएक्शनों जोईए। सौथी पहला विद्यार्थी मित्रों MnO4 8H+ फाइव इलेक्ट्रॉन, अहीं प्लस है, फाइव इलेक्ट्रॉन इज गिव्स टू Mn+2 प्लस 4H2O। तो MnO4 नू माइनस नू Mn+2 में रूपांतर थाय, आनो ऑक्सिडेशन आंक गणशो तो +7 अने आनो ऑक्सिडेशन आंक +2, फेरफार केटलानो छे 5 घटाड़ो थयो। तो घटाड़ो थाय ए प्रक्रियानुं शुं थाय, रिडक्शन। रिडक्शन तो आ पदार्थनुं रिडक्शन थयुं तो आ पदार्थ सामेवाळानुं शुं करशे, ऑक्सिडेशन। एटले एटला ज माटे कही शकाय ऑक्सिडेशन करता पदार्थ MnO4 माइनस छे। હવે તુલ્યભારની વાત કરીએ તો E બરાબર આણ્વીય દળ છેદમાં ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર, અહીંયા ઇલેક્ટ્રોનમાં થતો ફેરફાર 5 છે એટલા માટે છેદમાં 5 લખ્યા છે। તો ઓક્સિડેશન કરતા પદાર્થ, આમાં આપણે કહીએ કે MnNનો મહત્તમ ઓક્સિડેશન આંક કેટલો છે 7, એટલા માટે ઓક્સિડેશન કરતા પદાર્થ છે। અહીંયા પણ આનું +7, પણ અહીંયા માધ્યમ બદલાઈ ગયું, અહીંયા એસિડિક માધ્યમ હતું, અહીંયા તટસ્થ માધ્યમ લીધું, પાણીની હાજરીમાં 3 ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરે, MnO2માં રૂપાંતર કરે +4OH-। તો અહીંયા MnO2ના ઓક્સિજનનો -2 × 2 ભેગા થઈને -4 પહેલી બાજુ લઈ જાઓ +4, તો આનો ઓલરેડી ઓક્સિડેશન આંક કેટલો થશે +4। તો અહીંયા તમે ચેક કરો ફેરફાર કેટલાનો છે 3 વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો તુલ્યભાર બરાબર લખી શકાય આણ્વીય દળ ભાંગ્યા 3, એટલે M એટલે મોલિક્યુલર વેઇટ। તો ઓક્સિડેશન કરતા પદાર્થ Cr2O7-2 લઈએ, એને H+ની હાજરીમાં બે ક્રિયા કરતા Cr+3માં રૂપાંતર થાય અને પાણીના અણુ છૂટા પડે। તો અહીંયા Cr2O7-2નો ઓક્સિડેશન આંક ગણો, ઓક્સિજનનો -2 એવા કેટલા છે 7, 7×2 માઇનસ થશે, આ 14 બરાબરની પહેલી બાજુ લઈ જાઓ, અહીંયા -2 છે ઓલરેડી, તો +14 થશે, અહીંયા 14-2 એટલે કેટલા થશે +12 છે, એને 2 ક્રોમિયમના ભેગા થઈને છે તો 2 વડે ભાંગીએ એટલે 1 કેટલો થશે +6। તો આનો આપણે એમ કહી શકાય +6×2 એટલે કેટલા થશે 12, અહીંયા +3×2 કારણ કે એક જ તત્વ છે એને ઉપરનો ચાર્જ છે એનો ઓક્સિડેશન આંક થશે, તો અહીંયા 12માંથી 6 બને છે, તો કેટલાનો ફેરફાર થયો 6 ઇલેક્ટ્રોનનો, તેથી E બરાબર M/6 લખી શકાય છે। ત્યારબાદ વાત કરીએ MnO2 ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, હકીકતમાં મહત્તમ ઓક્સિડેશન આંક હોય તો, મહત્તમ નથી પરંતુ અહીંયા જે રિએક્શન બતાવે છે એ કેવી છે, ઓક્સિડેશન કરતા તરીકેની વર્તે છે। Mn કયા સ્વરૂપમાં છે +4 સ્વરૂપમાં, કારણ કે ઓક્સિજન -2 × 2 એટલે આપણે એમ કહી શકાય -4 પહેલી બાજુ લઈ જાઓ +4। ત્યારબાદ વાત કરીએ તો અહીંયા Mn+2 તો +4માંથી +2માં રૂપાંતર એટલે 2નો ઘટાડો, તો 2નો ઘટાડો એટલે E બરાબર M/2 લખાય છે। ત્યારબાદ વાત કરીએ Cl2 બ્લીચિંગ પાવડર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, એક ઘટક છે ક્લોરિન વાયુ, એ ઓક્સિડેશન કરતા છે કારણ કે મહત્તમ ઓક્સિડેશન આંક 0 એનો જોવા મળ્યો છે, સામાન્ય રીતે -1 હોય છે પણ આમાં 0 છે, 2 ઇલેક્ટ્રોન મેળવ્યા અને શું બનાવે છે 2Cl-, 0×2 એટલે 0 અને 2×-1 આ બંને વચ્ચેનો તફાવત લેવો -2 તો 2નો ઘટાડો થાય છે, 2નો ઘટાડો એટલે E બરાબર M/2 લખી શકાય। ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો CuSO4માં રહેલો કોપર +2
એની વાત કરીએ. ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વર્તે છે તો અહીં ઇલેક્ટ્રોન મેળવશે અને સી યુ પ્લસમાં રૂપાંતર કરે. મતલબ અહીંયા પ્લસ ટુનું પ્લસ વનમાં રૂપાંતર કરે તો ઘટાડો કેટલાનો છે? એકનો. તો ઈ બરાબર એનો તુલ્ય ભાર એમ બાય વન થશે. એના પછી વાત કરીએ સલ્ફરની. સલ્ફરનો ઓક્સિડેશન અંક આપણે ગણીએ તો ઓક્સિજનનો માઇનસ બે એવા ત્રણ અણુ છે, માઇનસ છ. આ છને પેલી બાજુ લઈ જાઓ, ત્યાં ઓલરેડી માઇનસ ટુ પડ્યો છે વીજભાર, પ્લસ છ થશે. આ પેલી બાજુ જતા પ્લસ ફોર વધે, પણ સલ્ફર કેટલા છે અહીંયા? બે. તો બે વડે ભાંગીએ તો આપણે કેટલા મળશે? બે. હવે હકીકતમાં વાત કરીએ તો સલ્ફરનો ઓક્સિડેશન અંક બે, પણ એટલા કેટલા છે? ચાર. એટલે અહીંયા શું વધશે? આઠ. એ રીતના આ ઓક્સિજનની કાઉન્ટ કરીએ, છ દુને બાર થશે ને, છ દુને બાર. પેલી બાજુ લઈ જાઓ એટલે પ્લસ બાર થાય, ત્યાં માઇનસ ટુ છે, દસ વધશે. દસ ભાંગ્યા આપણે શું કરવા પડશે? બે. તો ઓલરેડી આપણને બે પોઈન્ટ પાંચ, પણ અહીંયા જોઈએ તો ચાર અણુ છે, બે પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર એટલે કેટલા થશે? દસ. તો અહીંયા પ્લસ આઠનો પ્લસ દસમાં રૂપાંતર થાય છે એટલે બેનો વધારો થયો. તો આ પદાર્થ શું થઈ ગયો? વધારો થતો હોય ત્યારે, કારણ કે ન્યૂનતમ મળ્યું તો રિડક્શન કરતા પદાર્થ છે. તો ઈ બરાબર યાદ રાખજો, અહીં ઈ બરાબર ટુ એમ ભાંગ્યા ટુ. કેમ એવું કર્યું? કારણ કે અહીંયા બે મોલ લીધા છે એટલા માટે. જો બે મોલ બરાબર આપેલ છે એટલા માટે ઈ બરાબર શું મળશે? એમ ખાલી મળશે. તો આ પોઈન્ટ ખાસ અગત્યનો છે, ધ્યાનમાં રાખજો. એના પછી વાત કરીએ હાઇડ્રોજન પેરોક્સાઇડ, ટુ એચ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન ઇઝ ગિવ્સ ટુ ટુ એચ ટુ. તો હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજનનો માઇનસ વન, એવા ઓક્સિજન છે બે તો માઇનસ ટુ. અહીંયા વાત કરીએ ઓક્સિજનનો કેટલો છે? માઇનસ ટુ. કોઈ ફેરફાર બે એવા કેટલા છે? બે. તો માઇનસ ચાર થશે. તો અહીં બેનો ઘટાડો થયો છે. બેનો ઘટાડો થતો હોય આપણે એમ કહી શકાય બેનો શું થયો? ઘટાડો. તેથી અહીંયા ઘટાડો થતો હોવાને કારણે અહીંયા મારી મિસ્ટેક છે, ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય. કારણ કે ઘટાડો એટલે રિડક્શન થયું અને એ સામેવાળાનું શું કરશે? ઓક્સિડેશન. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા માઇનસ ટુ છે, અહીંયા માઇનસ ફોર છે. તો અહીંયા ઘટાડો થયો બેનો એટલે અહીંયા ઓક્સિડેશન. આ જવાબ નથી, ઓક્સિડેશન કરતા બધા છે H2O2. આમ તો H2O2 ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા બંને તરીકે વર્તે છે. તો અહીંયા ધ્યાનમાં રાખજો આ કયા તરીકે વર્તે છે? ઓક્સિડેશન કરતા. ચલો એના પછી વાત કરીએ H2O2 ઇઝ ગિવ્સ ટુ O2 પ્લસ ટુ એચ પ્લસ પ્લસ ટુ ઇલેક્ટ્રોન. તો અહીંયા આપણે એમ કહી શકાય માઇનસ ટુ, અહીંયા શું આવશે? ઝીરો ક્રોસ ટુ એટલે ઝીરો જ મળશે. અહીંયા માઇનસ વન છે એકનો, ક્રોસ ટુ કરીએ એટલે માઇનસ ટુ થાય. તો બેનો વધારો થયા, વધારો થયો એટલે રિડક્શન કરતા બધા યાદ રાખજો H2O2 એટલે ઈ બરાબર એમ બાય ટુ. એના પછી વાત કરીએ Fe પ્લસ ટુનો ઓક્સિડેશન અંક પ્લસ ટુ અને Fe પ્લસ થ્રીનો પ્લસ થ્રી. પ્લસ ટુમાંથી પ્લસ થ્રીમાં રૂપાંતર થાય એકનો ફેરફાર, એક ઇલેક્ટ્રોન છે તો એક લખ્યો છે. ઈ બરાબર લખી શકાય એમ બાય વન. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક મેં રિડક્શન કરતા પદાર્થ અને ઓક્સિડેશન કરતા પદાર્થની વાત કરેલી છે. તો આર એ લખ્યું છે રિડ્યુસિંગ એજન્ટ અને ઓ એ લખ્યું છે ઓક્સિડાઇઝિંગ એજન્ટ. અહીંયા એક મિસ્ટેક છે ખાલી, અહીંયા ધ્યાનમાં રાખજો ઓ એ છે, બરાબર. આ નોટ ડાઉન ખાસ કરજો. એના પછી વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઇફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ.
અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે। તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો। રેડોક્સ સંતુલન અથવા ઓક્સિડેશન આંક પદ્ધતિ દ્વારા રેડોક્સ સંતુલન કરવામાં આવે તો એની મેથડ જોઈએ। મેં દાખલા સાથે મેથડ લીધી છે એટલે તમને ઇઝી યાદ રહે, અને એ ઓલરેડી આવા દાખલા આપણે પ્રેક્ટિસ કરી શકાય। મેં એક જ દાખલો લીધો છે પણ આવા તમે ઘણી બધા દાખલા ગણી શકશો, આમાં થોડાક ફેરફાર છે એ હું તમને કહેતો જઈશ। ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખજો, સૌથી પહેલાં આપણે સંતુલિત કરવું છે કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને, તો પહેલાં તો આપણે તત્વનો ઓક્સિડેશન આંક લખવાનો દરેકનો। તો આપણે MN પ્લસ 7 ઓક્સિજનનો માઇનસ 2, BRનો માઇનસ 1, MN પ્લસ 2નો પ્લસ 2 અને BR 2નો 0, બધાનો લખવાનો। જ્યારે ઓક્સિજન અને હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક સામાન્ય હોય ત્યારે એ પ્રેક્ષક આયન કહેવાય, જે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, કારણ કે આપણે લાસ્ટમાં પાણી ઉમેરવાના છે ત્યારે એનો ઓક્સિડેશન આંક બંનેનો સમાન થશે। એટલે કહેવાનો મતલબ ઓક્સિજનનો ઓક્સિડેશન આંકમાં કોઈ ભાગ લેતો નથી પ્રક્રિયામાં, તેથી હંમેશા જે બદલાય છે એને ધ્યાનમાં લેવાનું। તો અહીંયા તે ચેક કરો, MNમાંથી MN પ્લસ 2 અને અહીંયા BRમાંથી BR 2 બન્યો, આ યાદ રાખજો। હવે બીજું સ્ટેપની અંદર કીધું, ઓક્સિડેશન આંક નક્કી કરી લીધા, હવે ફેરફાર થતો હોય તેવા પરમાણુને સંતુલિત કરવાના। દાખલા તરીકે અહીંયા MN કેટલા છે 1, તો આ બાજુ પણ MN કેટલા હોવો જોઈએ 1, અહીંયા BR કેટલા છે 1, અહીંયા BR કેટલા છે 2, તો આ બાજુ મારે શું કરવું પડશે 2 વડે ગુણવા પડશે, તો મેં એ વસ્તુ કરી છે 2BR માઇનસ। સંતુલન કર્યા બાદ તેના આધારે ફરીથી જે ફેરફાર છે એના આધારે ટોટલ ઓક્સિડેશન આંક શોધો। તો MNનો મેં લખ્યું 7×1, એક જ હતો એટલા માટે બરાબર 7, BRનો કેટલા હતા માઇનસ 1 છે ચાર્જ, પણ એવા કેટલા છે 2, એટલે ગુણ્યા 2 કરતાં માઇનસ 2 મળે। MN પ્લસ 2ના એવા કેટલા છે આપણે એમ કહી શકાય 2, સોરી એનો ઓક્સિડેશન આંક 2 છે અને એ કેટલા છે 1, એટલે કેટલા આવશે 2, BR 2નો ઓક્સિડેશન આંક 0, અને અહીંયા મારે મિસ્ટેક થઈ છે, અહીંયા શું આવશે 2, કારણ કે અહીંયા આપણે એમ કહી શકીએ સોરી 1 જ 2 છે, BR કેટલા છે 2, 2×0 જવાબ તો 0 જ આવશે, સમજાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ થયા બે સ્ટેપ, ફરીથી વાત કરું, સ્ટેપ નંબર 1માં ઓક્સિડેશન આંક નક્કી કરવાનો, સ્ટેપ નંબર 2માં તત્વના પરમાણુનું સંતુલન અને તેના આધારે ઓક્સિડેશન આંકમાં થતા ફેરફાર નક્કી કર્યો, અને ત્યારબાદ આગળ વધીએ જોઈએ એના પછીનો દાખલો, એના પછીનું સ્ટેપ। સ્ટેપ નંબર 3ની અંદર ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા નક્કી કરો। તો અહીંયા આપણને પ્લસ 7 મૂલ્ય મળ્યું હતું લાસ્ટમાં ટોટલ કર્યા બાદ, અને અહીંયા પ્લસ 2 મળ્યું હતું MN પ્લસ 2માં, બરાબર? તો એના આધારે પ્લસ 7માંથી પ્લસ 2 એટલે 5નો શું થયો ઘટાડો, તો ઘટાડો થતો એને શું કહેવાય રિડક્શન અર્ધ પ્રક્રિયા, તો મેં રિડક્શન લખ્યું છે। અહીંયા માઇનસ 2માંથી શેમાં રૂપાંતર થયો 0માં, તો અહીંયા 2નો વધારો થયો એટલા માટે એને કહી શકાય ઓક્સિડેશન પ્રક્રિયા। તો આપણે નક્કી કરી લીધી ઉપરની પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા છે, અને MnO4 માઇનસમાંથી MN પ્લસ 2 બને એ રિડક્શન પ્રક્રિયા છે। તો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ચોથું સ્ટેપ, ઓક્સિડેશન આંકનો તફાવત સંતુલિત કરો। તો ઓક્સિડેશન આંકને સંતુલિત કરીએ આપણે, અહીંયા આપણે જાણીએ છીએ ઓક્સિડેશન આંક અહીંયા પ્લસ 7 પ્લસ 2 હતા, તો ટોટલ ફેરફાર કેટલાનો હતો 5, અને અહીંયા ફેરફાર કેટલાનો હતો 2, આ બંનેને એવા ગુણક વડે ગુણવાનું કે બંનેની સંખ્યા કેવી થાય સરખી, 5×2, 2 વડે આને ગુણતા તો 10 થશે, આને 5 વડે ગુણતા શું થશે 10, એટલે બંને કેવા કરવાના છે સરખા। તો હવે સમીકરણ લખીએ, અને આખા સમીકરણને 2 વડે ગુણીએ MnO2, આ જેટલા વડે ગુણ્યું છે કોને કોને ગુણ્યું છે કાને નાને એને 2 વડે ગુણીએ, ચેક કરો 2MnO4 2MN પ્લસ 2, હવે આ 5 કઈ રિએક્શને ગુણ્યું છે આ રિએક્શને, સોરી 5 કોને ગુણ્યું છે આ રિએક્શને, તો BRને 2BR માઇનસને 5 વડે ગુણતા કેટલા થશે 10BR માઇનસ, અને BR2ને 5 વડે ગુણતા 5BR2,
તો આ રીતના આ ચોથું સ્ટેપ. પાંચમા સ્ટેપમાં કીધું છે વીજભારના આધારે એચ પ્લસ અને ઓએચ માઇનસ ઉમેરો. તો સૌથી પહેલાં વીજભાર ગણીએ. અહીંયા આ એક અણુ છે એનો વીજભાર એક છે, સમજાય છે? તો આપણે લખીએ પહેલાં સૌથી, સોરી અહીંયા નહીં પણ નીચે આવીએ, અહીંયા ચેક કરીએ વીજભાર કેટલો છે, માઇનસ એક, અને એના કેટલા અણુ છે, બે. તો ટોટલ વીજભાર કેટલા થશે, માઇનસ બે ક્રોસ માઇનસ વન એટલે માઇનસ ટુ. અહીંયા દસ બી આર માઇનસ છે, દસ અણુ છે એવા બી આર માઇનસના, તો વીજભાર કેટલા થશે, માઇનસ વન ક્રોસ દસ એટલે દસ થશે. આ બંનેનો સરવાળો કરીએ પ્રક્રિયક બાજુનો તો કેટલો થશે, માઇનસ બાર. એ જ રીતના વિદ્યાર્થી મિત્રો અહીંયા ટુ અને અહીંયા કેટલો છે, પ્લસ ટુ. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે પ્લસ ફોર. અહીંયા ફાઈવ, અહીંયા કોઈ પણ ચાર્જ નથી એટલે શું સમજો, ઝીરો. તો ફાઈવ ઇન્ટુ ઝીરો એટલે ઝીરો થશે, તો બરાબર શું થશે, પ્લસ ફોર. તે એક બાજુ બની ગયા માઇનસ બાર અને એક બાજુ પ્લસ ફોર. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું ઉમેરવાનું શું, આ પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય. એસિડિક માધ્યમમાં થતી હોય તો એચ પ્લસ અને બેઝિક માધ્યમમાં થતી હોય તો ઓ એચ માઇનસ ઉમેરો. તો અહીંયા એસિડિક માધ્યમમાં છે એચ પ્લસ ઉમેરવાનું. હવે આ બાજુ ઉમેરીએ તો કે આ બાજુ ઉમેરીએ તો સરખી સંખ્યા થાય વીજભારની. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા એચ પ્લસ મૂકતો જાઓ આ બાજુ તો સંખ્યા વધતી જશે, પાંચ દસ બાર, પણ માઇનસ બાર નહીં થાય. એટલે કહેવાનો મતલબ એ છે, તો આ બાજુ એચ પ્લસ ઉમેરો અને પ્લસ ફોર જેટલું મૂલ્ય લાવો. હા, થઈ શકે. તો પ્લસ સોળ એચ પ્લસ ઉમેરો તો સોળ એકા સોળ, તો અહીંયા પ્લસ સોળ મૂકો તો આનો સરવાળો કેટલો થઈ જાય, ચાર. સમજાય? તો આપણે સોળ એચ પ્લસ આ બાજુ મૂકીએ તો ટુ એમ એન ઓ ફોર માઇનસ પ્લસ ટેન બી આર માઇનસ પ્લસ સોળ એચ પ્લસ ઉમેર્યા અને પછી એમનો લખી નાખી રિએક્શન ઇઝ ગીવ્સ ટુ ટુ એમ એન પ્લસ ટુ પ્લસ ફાઇવ બી આર ટુ. તો આ ટોટલ સ્ટેપ નંબર ફાઇવ થયા. હવે વાત કરીએ આપણે પાંચ સ્ટેપની અંદર, ફરીથી વાત કરી લઈએ, ફરીથી એક વાત રિપીટ કરતો. પહેલું યાદ રાખજો ઓક્સિડેશન આંક લખો દરેકનો, બીજામાં ઓક્સિડેશન આંકનો જે ફેરફાર છે એ પદાર્થને સંતુલિત કરો અને ત્યારબાદ સંતુલિત કર્યા બાદ એ પદાર્થનું ફરીથી ઓક્સિડેશન આંક ટોટલ લખો. ત્યારબાદ પ્રક્રિયા નક્કી કરો રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયામાં જે વધારો ઘટાડો થાય છે એને સંતુલિત કરો. તો એ પ્રક્રિયાને સંતુલિત કરવાની છે. ત્યારબાદ વીજભારની ગણતરી કરો. તો વીજભારની ગણતરી કરી. હવે ઓક્સિજન કાઉન્ટ કરો સ્ટેપ નંબર સિક્સની અંદર. તો વિદ્યાર્થી મિત્રો ઓક્સિજનને કાઉન્ટ કરી અહીંયા, તો ઓક્સિજન અહીંયા કેટલા છે, ચાર ને બે આઠ, બીજે કંઈ જોવા મળતા નથી એટલે આઠ થઈ ગયા. આ બાજુ પ્રક્રિયક બાજુ, આ બાજુ તો એક જ ઓક્સિજન છે નહીં, ઝીરો. જેટલા ઓક્સિજન જે બાજુ છે એની વિરુદ્ધ સાઈડ, સમજી લો ઓક્સિજન સરખા કરવાના છે, તે વિરુદ્ધ સાઈડ એટલા પાણીના અણુ ઉમેરો. અહીંયા આઠ છે તો અહીંયા આઠ એસ ટુ ઓ કરું તો ઓક્સિજન આઠ થઈ જાય. આ બાજુ તો બંને બાજુ આઠ આઠ થઈ જાય. સમજાય છે? તો આ કરવા માટે મેં રિએક્શન બનાવી, યાદ રાખજો. ટુ એમ એન ઓ ફોર માઇનસ પ્લસ ટેન બી આર માઇનસ પ્લસ સોળ એચ પ્લસ ઇઝ ગીવ્સ ટુ ટુ એમ એન પ્લસ ટુ પ્લસ ફાઇવ બી આર ટુ પ્લસ એઇટ એચ ટુ ઓ. સમજાય? તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે, સમજો. તો આ અગત્યની છે. આમાંથી કોમન નીકળતું હોત તો કંઈક કાઢી લેત સરખું. આમાંથી કંઈક જો અહીંયા બે મોલ છે, અહીંયા દસ મોલ છે, અહીંયા સોળ, અહીંયા બે, આ પાંચ નડે છે આપણને. આ પાંચની જગ્યાએ બેકી સંખ્યા હોત તો કંઈક કોમન નીકળતું હોત કાઢત અને પછીના જે મોલ આવત એ લખત. તમને એક્ઝામની અંદર આ જ રિએક્શન આપેલી હોય અને સોરી આ સંતુલિત કર્યા બાદ એક્સ આની જગ્યાએ એક્સ આપેલ હોય, આની જગ્યાએ વાય આપેલ હોય, આની જગ્યાએ ઝેડ આપેલ હોય અને તમને કે એક્સ વાય ઝેડ નીચેનામાંથી કયું હશે તો સંતુલિત પ્રક્રિયા કરવી પડશે. આ ઉપરાંત કહીએ આની અંદર, આ તો મેં એસિડવાળો પદાર્થ લીધો હતો, બેઝવાળો પદાર્થ હોય તો ખાસ ધ્યાનમાં રાખજો. ખાલી ફર્ક અહીંયા જ આવશે આ મેથડમાં. ક્યાં? અહીંયા. અહીં એચ પ્લસના સ્થાને શું ઉમેરાશે? ઓ એચ માઇનસ. બરાબર, વીજભાર સરખા કરવા માટે આપણે ઓ એચ માઇનસ ઉમેરવાનો. ચલો એના પછી વાત કરીએ વિષમીકરણ પ્રક્રિયા હોય. વિષમીકરણ પ્રક્રિયા વિશે આપણે ભણ્યા તો હું એક ઉદાહરણ લઈએ આપણે, એટલે તમને યાદ આવે તો પી એચ થ્રી ઓકે આરી વિષમીકરણ પ્રક્રિયા છે, આને સંતુલિત કરવી છે મારે. તો શું કરી શકાય તમે ચેક કરો, સંતુલિત નથી.
पी फोर प्लस ओ एच माइनस प्लस पी इज गेव्स टू पी एच थ्री प्लस एच टू पी ओ टू माइनस। જ્યારે પણ આવું હોય ત્યારે બે અલગ અલગ પી ફોર પહેલેથી કરીને ગણતરી કરવી તો તમને રિએક્શનની અંદર જવાબ મળશે, નહીંતર એકમાંથી જ બે વસ્તુ નહીં બને। તો આપણે આગળ કર્યો તો એ જ રીતના ફરીથી વાત કરીએ, આપણે વ્યવસ્થિત લખીએ અહીંયા, આ રિએક્શન આપેલી છે એટલે આપણે હવે પી ફોર અહીંયા લખી નાખો બરાબર। વિદ્યાર્થી મિત્રો, સંતુલિત કરવા માટે પહેલાં શું કરવું પડશે, ઓક્સિડેશન આંક ઝીરો છે આનો, આનો માઇનસ ત્રણ, આનો પ્લસ વન। બીજો પોઈન્ટ કીધો તો ભાઈ આને સંતુલિત કરો તો આને ચાર વડે ગુણવું પડશે, આને પણ ચાર વડે ગુણવું પડશે કારણ કે ફોસ્ફરસ એક જ છે। હવે આને ચાર વડે ગુણતા હવે ઓક્સિડેશન આંક તો આનો ઝીરો થશે, ચાર ઇન્ટુ ઝીરો ઝીરો બરાબર, પણ અહીંયા ત્રણ ક્રોસ ચાર એટલે શું થશે, માઇનસ બાર। તો આપણે લખી શકાય અહીંયા આની જગ્યાએ શું લખી શકાય, માઇનસ બાર। અહીંયા તમે ચેક કરો અહીંયા પ્લસ વન ઇન્ટુ ફોર એટલે અહીંયા શું લખાય, ફોર। તો આમાંથી આ બન્યું છે તો અહીંયાથી આ બનાવીએ તો ચેક કરો આમાં શું થયો, માઇનસ બારનો ઘટાડો, અહીંયા શું થયો, પ્લસ ફોરનો વધારો, સમજાય છે। તો આ કર્યા બાદ બંનેને સરખા કરવા માટે આને કેટલા વડે ગુણવું પડશે, ત્રણ વડે। તો ત્રણ આને લખીએ, ચાર તેરી બાર એટલે અહીંયા શું થઈ જશે, હવે યાદ રાખજો આ ખાસ આ રીતના જ ગણાશે, ફાસ્ટ બાર થઈ ગયા। અહીંયા આને એક વડે ગુણો એટલે બાર એક બાર જ થશે, તો બંને બાજુ વેલ્યુ સરખી થઈ ગઈ, નિશાની નહીં જોતા મૂલ્ય બંનેનું સરખું થવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ આપણે તો અહીંયા થ્રી પી પી ફોર પછી વીજભારની ગણતરી કરતા હતા, તો વીજભાર આ બાજુ જુઓ તો એક જ ઓ એચ માઇનસ છે એટલે માઇનસ વન, આ બાજુ ચેક કરો તો બાર ઇન્ટુ માઇનસ વન અહીંયા છે ને, તો આ બાજુ છે માઇનસ બાર। માધ્યમ કયું છે, બેઝિક, બેઝિક માધ્યમ હોય ત્યારે ઓ એચ માઇનસ ઉમેરવા પડે, તો આ બાજુ કેટલાય ઓ એચ માઇનસ ઉમેરીશું તો આપણે એમ કહી શકાય બાર ઓ એચ, અગિયાર ઓ એચ માઇનસ, અગિયાર ઓ એચ માઇનસ ઉમેરીએ તો શું થઈ જાય, બાર। તો અહીં એક તો છે તો અહીંયા એક કામ કરીએ, અહીંયા આપણે લખી નાખીએ બાર ઓ એચ માઇનસ, સમજાય છે। ત્યારબાદ વાત કરીએ ઓક્સિજન કાઉન્ટ કરીએ તો અહીંયા ઓક્સિજન કેટલા થઈ ગયા, આ બાજુ બાર, પહેલી બાજુ ગણીએ તો અહીંયા ઓક્સિજન બાર દુને ચોવીસ, તો એસ ટુ ઓ કઈ બાજુ ઉમેરવા પડશે વિદ્યાર્થી મિત્રો, આ બાજુ કેટલા, બાર એસ ટુ ઓ, સમજાય છે। તો હવે નવું સમીકરણ બની ગયું આપણી પાસે, બધું કમ્પ્લીટ। હવે ચેક કરીએ આપણે, જો અહીંયા થ્રી પી ફોર અને અહીંયા એક પી ફોર તો કેટલા થશે, ફોર પી ફોર, સમજો ખાસ। પછી અહીંયા લખ્યું છે બાર ઓ એચ માઇનસ બાર એસ ટુ ઓ ઇઝ ગિવ્સ ટુ ફોર પી એચ થ્રી અને બાર, હું અહીંયા નીચે લખું છું બાર એસ ટુ પી ઓ ટુ માઇનસ, આ સમજી લેજો આ નથી કંઈ। તો ચેક કરો અહીંયા કોમન કંઈક નીકળે છે, જો ચાર બાર ચાર બાર ચાર, તો આમાં કોમન નીકળે છે ચાર, તો ચાર કોમન કાઢતા નવું સમીકરણ મળશે પી ફોર પ્લસ થ્રી ઓ એચ માઇનસ પ્લસ થ્રી એચ ટુ ઓ એચ ગીસ ટુ પી એચ થ્રી પ્લસ થ્રી એચ ટુ પી ઓ ટુ માઇનસ। તો આ સમીકરણ સંતુલિત કહેવાય, યાદ રાખજો। તો ખાસ ધ્યાનમાં રાખજો આવો જ પ્રશ્ન પૂછી શકે, તો હવે સંતુલિત અહીંયા શું આવશે, થ્રી ઓ એચ માઇનસ પ્લસ થ્રી એચ ટુ ઓ અહીંયા થ્રી એચ ટુ પી ઓ ટુ માઇનસ, ચેક કરો અહીંયા ફોસ્ફરસ કેટલા છે, ચાર હોવા જોઈએ, એક અહીંયા ત્રણ અહીંયા ચાર, ઓ હાઇડ્રોજનની સંખ્યા ગણીએ ત્રણ દુ છ, છ ને ત્રણ નવ, તો ત્રણ દુ છ ને ત્રણ નવ થઈ ગઈ। ઓક્સિજન કાઉન્ટ કરો ત્રણ અને ત્રણ દુ ત્રણ ને ત્રણ દુ છ, ત્રણ દુ ને છ, વીજભાર પણ સમાન છે આ બાજુ જુઓ, ત્રણ ઓ એચ માઇનસ અહીંયા કેટલા છે, ત્રણ માઇનસ છે ને, તો બધી રીતે સંતુલિત થાય છે। તો આ રીતના ગણો, વિસમીકરણ પ્રક્રિયા હોય ત્યારે પહેલેથી શું કરી દેવાનું, પી ફોર લઈ લેવાનું। વિદ્યાર્થી મિત્રો, હજી એક પોઈન્ટ કહેવાનું છે કે ઘણી વખત આ પ્રક્રિયાની અંદર ધારો કે પેરોક્સાઇડ સંયોજન આપે, સામે કોઈ ઓક્સિજન નથી, સાંભળજો, સામે કોઈ ઓક્સિજન નથી, અથવા આની સાથે જે જોડાયેલો પરમાણુ છે બીજો, દાખલા તરીકે હું એમ કહું કાર્બન,
તો આ કાર્બન છે એ આપણે એમ કહી શકાય આની સાથે જોડાયેલો છે, કાર્બન મોનોક્સાઇડ. તો આ આમાંથી બને છે, તો આ ઓક્સિજનનો ઉપયોગ નહીં કરવાનો, અલગથી શું કરી દેવાનો, પાણીનો અણુ લઈને જ ગણતરી કરવાની, એને ઓક્સિજનને ધ્યાનમાં લેવાનો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. આ દાખલાની અંદર હજી એક બે પ્રક્રિયાઓ છે કે એક જ પદાર્થમાંથી એક કરતાં વધુ રિડક્શન પ્રક્રિયા થતી હોય, એક જ પદાર્થમાંથી વધુ રિડક્શન પ્રક્રિયા થતી હોય, ત્યારે આપણે જે મેથડ કરતા હતા એની જ વાત કરીએ, એમ જ હું તમને સમજાવું. આપણે શું કરવાનું છે, અહીંયા ધારો કે એક હજી એક પ્રક્રિયા છે એમાં ફેરફાર, ધારો કે લખી નાખું છું, ધારો કે અહીંયા 10 છે, આ બે ભૂલી જાઓ, ઘડી અહીંયા 5 ભૂલી જાઓ. અહીંયા સુધીની મેથડ કરી છે આપણે, બરાબર, સેમ ટુ સેમ કોપી. તો અહીંયા યાદ રાખજો, આ પણ 5માં શું થયો, ઘટાડો, ઘટાડો થાય એટલે રિડક્શન થયું છે, આ પણ રિડક્શન પ્રક્રિયા છે. હજી કદાચ હોય તોય તે જેટલી રિડક્શન પ્રક્રિયા છે એનો સરવાળો કરી નાખવાનો. અહીંયા 10 છે અને અહીંયા 5, એટલે ટોટલ કેટલા થયા, 15. તો આનો એની એવી કિંમત સાથે ગુણાકાર કરો કે 15 આવે. સમજાય છે? આપણે ચલો 15 લઈએ તો અહીંયા શું આવશે, 20, એટલે ઇઝી થઈ જાય. તો આને 10 વડે ગુણવાનો. તો આ ધ્યાનમાં રાખજો. ખાસ વિદ્યાર્થી મિત્રો, ફરીથી એક વાત કહી દઉં છું, ધારો કે હજી એક રિડક્શન પ્રક્રિયા છે અને આ પણ રિડક્શન પ્રક્રિયા છે, અહીંયા 5 છે, અહીંયા હું કહું કે અહીંયા આપણે એમ કહી શકાય 15 છે તફાવત. તો આ પણ રિડક્શન પ્રક્રિયા છે, જ્યારે હંમેશા સંતુલિત કરતાં પહેલાં જે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે એને સંતુલિત કરતાં પહેલાં રિડક્શન પ્રક્રિયાનો શું કરવાનો, સરવાળો. એટલે આનું મૂલ્ય 20 થઈ જશે બંનેનો સરવાળો કરતાં, અને આનું મૂલ્ય શું થઈ જાય, 20, અને આની એવી કિંમત વડે ગુણો બંનેને કે સંતુલિત થાય. અહીંયા દાખલા તરીકે 10 વડે ગુણીને આને 1 વડે, આને પણ શું કરીએ, 1 વડે, અને એ પ્રમાણે કરવાનું. બાકી મેથડ સેમ ટુ સેમ છે. કદાચ પ્રશ્ન એમ થાય, સાહેબ ઓક્સિડેશનમાં તો ઓક્સિડેશનની જેટલી પ્રક્રિયાઓ છે એક કરતાં વધુ, એને શું કરી નાખો, સરવાળો. આ ધ્યાનમાં રાખજો. બસ અહીંયા બધી મેથડ આવી ગઈ. હવે વાત કરીએ આગળ, ઓક્સિડેશન આંકમાં અર્ધ પ્રક્રિયાની રીત વાત કરીએ. તો એમાં Cr+3 ClO3-3 ઇઝ ગિવ્સ ટુ Cr2O7-2 ClO2 એસિડિક માધ્યમ છે. તો આ પ્રક્રિયાને મારે સંતુલિત કરવાની છે, પરંતુ અર્ધ પ્રક્રિયાની રીતે. તો સૌથી પહેલાં આગળ ભણ્યા તે જ પ્રમાણે તત્વોના ઓક્સિડેશન આંક લખવાના છે દરેકના. ત્યારબાદ આમાં એક વધારાનો પોઈન્ટ છે, અર્ધ પ્રક્રિયાઓ અલગ કરી નાખો. તો સૌથી પહેલાં આનો ઓક્સિડેશન આંક +3, સીએલનો આપણે જાણીએ છીએ 3 × 2 = 6, પહેલી બાજુ લઈ જતા ઓલરેડી આપણે એમ કહી શકાય 3 × 2 = 6ની પહેલી બાજુ લઈ જતા આપણે એમ કહી શકાય +6 - 1 એટલે +5 છે. અહીંયા ચેક કરો, +6 થાય છે, અહીંયા +4 થાય છે, બરાબર. હવે તમને તો ઓક્સિડેશન આંક શોધતા આવડી ગયા હશે. હવે ચેક કરો, Cr+3માંથી Cr2 બને છે અને CLમાંથી ClO2, તો બંને આમાં શું થયું, આપણે જોઈએ તો વધારો જોવા મળે છે, અને આમાં શું થયો, 5માંથી 4માં, એટલે ઘટાડો. ઘટાડો થતો હોય, રિડક્શન અર્થ પ્રક્રિયા હોય એ લખી નાખી અલગ, અને વધારો થતો હોય એ ઓક્સિડેશન અર્થ પ્રક્રિયા. આની સિવાયનો કોઈ પરમાણુ રહ્યો હોય જે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, પ્રેક્ષક આયન છે, એને ધ્યાનમાં લેવાનો જ નહીં, એને લાસ્ટમાં આપણે અંદર મૂકી દઈશું. એના પછી વાત કરીએ આપણે, બંને અર્ધ પ્રક્રિયાના તત્વોના પરમાણુને સંતુલિત કરો. બીજું સ્ટેપ ત્યાં પણ એ જ હતું કે સંતુલિત કરવાના હતા. અહીંયા સીઆર કેટલા છે, 2, તો આને પણ 2 CR કરવા માટે 2 વડે ગુણેલ છે. ચેક કરો, અહીંયા સીઆર કેટલા હતા, સીઆર 2, તો આને 2 વડે ગુણવા પડે. અહીંયા સીએલ કેટલા છે, 1, અહીંયા સીએલ કેટલા છે, 1, તો આને કોઈ વડે ગુણવાનું નથી. તો વિદ્યાર્થી મિત્રો એ જ કર્યું છે, ચેક કરો. હવે ટોટલ ઓક્સિડેશન આંક જે આપણે કીધું તે રીતના, અહીંયા 6, 3 × 2 = 6, અહીંયા 6 હતો એકનો ઓક્સિડેશન આંક, એટલે 6 × 2 એટલે કેટલા થશે, 12. અહીંયા આપણે એમ કીધું 5 × 1 એટલે 5, અહીંયા +4 હતો × 1 એટલે 4, તો ડાયરેક્ટ મેં લખેલ છે, અહીંયા ધ્યાનમાં રાખજો. ત્રીજા સ્ટેપમાં અહીંયા ચેન્જ છે, ઓક્સિડેશન આંકના તફાવતને આધારે ઇલેક્ટ્રોન ઉમેરો. તો અહીંયા ઓક્સિડેશન આંકનો તફાવત જુઓ તો અહીંયા 6નો છે. ચલો ચેક કરીએ, ભાઈ અહીંયા 6 ઉમેરી દો તો અહીંયા -6 કરી નાખું તો શું થઈ જાય, બંને બાજુ સરખા થઈ જાય 6 6. અહીંયા આ બાજુ -1 કરી નાખું તો અહીંયા +5 હતા, -1 કરું એટલે 4 થઈ જાય, તો આ બાજુ 4 સરખા કરવાના છે.
तो हमेशा याद रखो ऑक्सीडेशन अर्ध प्रक्रिया हो जमणी बाजू इलेक्ट्रॉन उमरवा रिडक्शन अर्ध प्रक्रिया हो डाबी बाजू आप जाए ऑक्सीडेशन अर्ध ऑक्सीडेशन प्रक्रिया हमेशा इलेक्ट्रॉन गुमावे और रिडक्शन प्रक्रिया हमेशा इलेक्ट्रॉन मेवे तो यहाँ आधार जो घटता था एटला उमरी दीदा। त्यारबाद बात करिए स्टेप नंबर 4। हवे कीधुं छे वीजभार अने माध्यमने आधारे संतुलन करो तो वीजभार अने माध्यमने आधारे संतुलित करवानुं छे तो वीजभार अहींया चेक करीए आपणे आमां पछी लईए पहेला आगळनुं बताई दऊं तमने एमां ज करीए। वीजभारनी वात करीए तो अहींया 2 × 3 अहींया 2 × 3 એટલે કેટલા થશે 6। આ બાજુ ચેક કરો તો 1 × −2 એટલે −2 અને −6 ઇલેક્ટ્રોન પણ ગણવાના તો અહીંયા −8। હવે આ માધ્યમ કયું છે એસિડિક કે બેઝિક ચેક કરો એસિડિક માધ્યમ છે તો એસિડિક માધ્યમ હોય તો શું ઉમેરવો પડે એચ પ્લસ। કઈ બાજુ એચ પ્લસ ઉમેરશું આ બાજુ કેમ કેટલા તો જ આપણને પ્લસ સંખ્યા મળશે 8 × 6 = 14 એટલે આ બાજુ કેટલા ઉમેરશું 14H+ ચેક કરીએ આપણે મેં ડાયરેક્ટ લખેલા હશે ત્યાં चेक करो अँ 14+S 14H+ बाकी एमन है आ रिएक्शन अंदर। हाँ बीजी रिएक्शन की बात करिए अपने एना पचीनी आम चेक करिए हमें Cl O3- यार Cl O3- प्लस इलेक्ट्रॉन इज गिव्स टू Cl O2 तो आंदर चेक करो કે અહીંયા −1 ઇલેક્ટ્રોનનો −1 એટલે −2 ને આ બાજુ એક પણ ચાર્જ નથી તો 0 તો મતલબ એચ પ્લસ માધ્યમ છે તો આ બાજુ કેટલા એચ પ્લસ ઉમેરવા પડશે 2H+ તો અહીંયા 2 ઉમેરીએ તો 0 થાય એટલે 2H+ તો ચેક કરીએ। ચોથું સ્ટેપ અરે સમજાઈએ 2H+ લખેલ છે બાકી એનું એ જ લખ્યું છે કોઈ ફેરફાર કર્યો નથી। ચલો આ સ્ટેપ થયા બાદ આપણે 14H+ ઉમેરી દીધા હવે ઓક્સિજન કાઉન્ટ કરીએ એના આધારે પાણીના અણુ ઉમેરાયેલ છે ઓલામાં પાણીના અણુ નહોતા તો અહીંયા ઓક્સિજન 0 છે અહીંયા ઓક્સિજન 7 છે તો આપણે જાણીએ છીએ બંને બાજુ સરખા કરવા માટે અહીંયા 7 પાણીના અણુ ઉમેરવા પડે એટલે મેં પાણીના અણુ ઉમેરી દીધા 7। એ જ રીતના વાત કરીએ અહીંયા પણ પાણીનો અણુ નહોતો ત્યાં આપણે એ કહી શકાય અહીંયા પણ પાણીનો અણુ નથી ચેક કરીએ હવે અહીંયા ઓક્સિજનની સંખ્યા 3 અને આ બાજુ ઓક્સિજન નિપજ બાજુ સંખ્યા કેટલી 2 તો આ બંને બાજુ સરખી કરવા માટે આ બાજુ કેટલા ઉમેરવા પડે પાણીના અણુ 1 તે ઉમેરેલો છે સમજાય તો વિદ્યાર્થી મિત્રો આ રીતના સ્ટેપ નંબર 4। સ્ટેપ નંબર 5 બંને બાજુ ઇલેક્ટ્રોન કેવા છે જુદા જુદા 6 ઇલેક્ટ્રોન છે આ બાજુ 1 ઇલેક્ટ્રોન તો આ સમીકરણને 6 વડે ગુણીએ તો 6 ઇલેક્ટ્રોન થઈ જાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન કરો તો આ સમીકરણને કેટલા વડે ગુણીએ 6 વડે અને ત્યારબાદ સરવાળો કરો તો 2Cr+3 7H2O ઇઝ ગિવ્સ ટુ Cr2O7-2 14H+ + 6 ઇલેક્ટ્રોન આને કોઈ વડે ગુણ્યું નથી અથવા તમારે ઘણી વખત કેવું બને કે અહીંયા 3 હોય અહીંયા 2 હોય તો આને 3 વડે ગુણો અને આને કેટલા વડે ગુણો 2 સમાન થવા જોઈએ ટૂંકમાં કહું તો ખ્યાલ આવે છે। ચલો એના પછી વાત કરીએ આની અંદર 6 ઇલેક્ટ્રોન વડે ગુણ્યો તો આપણે આખા સમીકરણને 6 વડે ગુણી નાખ્યું જો 6Cl O3- 6 × 2 = 12 12H+ 6 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન Cl O2 હતા એનું 6Cl O2 થઈ ગયું 6H2ના 6H2O થઈ ગયા તો આ રીતના સંતુલિત કર્યા બાદ બંનેનો સરવાળો કરીએ તો 6 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન જતા રહેશે। આપણે એક કામ કરીએ પેન અલગ લઈએ એટલે આમ વ્યવસ્થિત દેખાય મજા આવે। ચલો 6 ઇલેક્ટ્રોન હવે પાણીના અણુ છે આ બાજુ 7H2 આ બાજુ 6H2 તો બાદબાકી કરવા આ બાજુ લઈ જાઓ તો માઇનસ થશે 7H2માંથી કેટલા હશે 1H2 તો 1H2 લખેલ છે। હવે આ બાજુ 12H+ છે અને આ બાજુ 14H+ છે આની પહેલી બાજુ લઈ જાઓ તો 14H+માંથી 12H+ દૂર કરો તો કેટલા વધે 2H+ એ 2H+ બાકી એ કોઈ ઉડતું નથી એટલે આપણે એમનેમ લખી નાખીએ 2Cr+3 2Cr+3 6Cl O3- 6Cl O3- પ્લસ 1H2O તો આવી ગયા આ બાજુ વાત કરીએ ઇઝ ગિવ્સ ટુ Cr2O7-2 Cr2O7-2 6Cl O2 6Cl O2 અને 2H+ તો હતું જ
तो आ रीतना संतुलित करी शकाय। विद्यार्थी मित्रों आमां कंई कॉमन निकळतुं तो काढवानुं लास्टमां अने उड़ाड़ देवानुं, सेम मेथड छे अहींया, कोई अलग मेथड नथी, बराबर। खास ध्यान में राखजो आगळमां जे मैं पण वात करेली ए ज वस्तु अहींया छे, तो अहींया बीजो कोई फेरफार थशे नहीं। અહીંયા પણ મેં તમને કીધું કે જ્યારે વિષમીકરણ પ્રક્રિયા હોય ત્યારે શરૂઆતથી જ બે પી ફોર લઈને ગણતરી કરી। ઓક્સિડેશન આંક જો ઓક્સિજનનો માઇનસ ટુ કરતાં અલગ હોય, માઇનસ વન હોય, માઇનસ પોઈન્ટ ફાઈવ હોય, એ રીતના હાઇડ્રોજનનો પ્લસ વનની સિવાયનો હોય, માઇનસ વન હોય, આ કન્ડિશનમાં પાણીનો અણુ લઈને ગણતરી કરો અને પાણી ભાગ લેશે પ્રક્રિયામાં, તો ધ્યાનમાં રાખજો ખાસ। તો અહીંયા રેડોક્સ પ્રક્રિયાને રિલેટેડ જેટલા પોઈન્ટ હતા એ અહીંયા પૂરા થયા। આ ચેપ્ટર અને વિદ્યુત રાસાયણિક કોર્સનું ચેપ્ટર કમ્બાઈન રિલેટેડ પ્રશ્ન પૂછે છે, પરંતુ આપણે ઓક્સિડેશન આંકને એની વિશેની માહિતી આપણે આ ચેપ્ટરમાંથી લેવાની હતી, એટલા માટે મેં અલગ લીધું છે રેડોક્સ પ્રક્રિયા। હવે એના નવાના સેશનની અંદર વાત કરીએ તો વિદ્યુત રાસાયણિક કોર્સની ચર્ચા કરીશું। આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ। લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9-12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે। ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌ પ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો। હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાય કરાવવું। ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે। લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો, તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે। એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો। હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો। આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો। એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો, અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો। અમારા ઇન્ટરેક્ટિવ લાઇવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઇવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો। તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો।